એડીઆઈટી કોલેજ ખાતે આજે જિલ્લા કક્ષાના સિત્તેરમાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ વધુ વૃક્ષો વાવીને પર્યાવરણના જતન માટે અપીલ કરી હતી ખાતે આજે જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આણંદ વન વિભાગ દ્વારા તુલસીના રોપા આપી ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે સાથે આણંદ ખાતે મહિલાઓ દ્વારા ચલાવાતી નર્સરીમાં તૈયાર કરાયેલ રોપાઓ પેટે મહિલાઓને વળતરરૂપી ચેક આપી સન્માન કરાયું હતું કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરી વૃક્ષો વધુ વાવવાની પ્રતિજ્ઞા કરાવવામાં આવી હતી આણંદ ખાતે આજે સિત્તેરમાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં એડીઆઈટી કેમ્પસમાં અહીંયા જિલ્લા કક્ષાનો પ્રસંગ રાખેલો છે જિલ્લાના બધા અધિકારીઓ ભાજપ પ્રમુખ શ્રી મહેશભાઈ પટેલ અને અન્ય મહાન મહાનુભાવોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ થવાનું છે સાતસો પચાસ વૃક્ષો ટોકન સ્વરૂપે અહીંયા પ્લાન્ટેશન કરવામાં આવશે સાત આખા જિલ્લામાં લાખોની સંખ્યામાં વૃક્ષો વાવવાનું આયોજન છે એક નવીન પ્રયોગના ભાગરૂપે સીડબોલ જે છે એનું પણ વિતરણ છે અને આજે લગભગ ચારથી પાંચ લાખ સીટબોલનું વિતરણ કરી અને એને પણ પ્લાન્ટેશન કરવાનું આયોજન છે એટલે આ રીતે આ અહીંયા બધા મહાનુભાવોની હાજરીમાં વન મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને લોકોને અપીલ છે કે વધુને વધુ વૃક્ષો આવે અને એનું જતન કરે આજે સિત્તેરમાં વન મહોત્સવની ઉજવણી અંતર્ગત આણંદ જિલ્લા કક્ષાનો વન મહોત્સવ એડીઆઈટી એન્જિનિયરિંગ કોલેજનું વલ્લભ વિદ્યાનગર કેમ્પસમાં ઉજવવામાં આવી રહ્યો છે સરકાર તરફથી મહાનુભવો પધારશે તેમના હસ્તે વૃક્ષારોપણ કરશું અને વૃક્ષોનું વિતરણ પણ કરશું અને સૌ લોકોને એક આહવાન આપશું કે ચાલો આપણે સૌ મળી અને ગુજરાતને ગ્રીન બનાવીએ વૃક્ષો વાવીએ વૃક્ષો ઉછેરીએ અને આ ક્લાઇમેટ ચેન્જના સમયમાં જે આપણે પર્યાવરણનું સંરક્ષણ કરવાનું છે એમાં થોડો ભાગ આપણે પણ ભજવીએ જેથી કરીને આ પર્યાવરણનું સંરક્ષણ આપણે સારી રીતે કરી શકીએ આણંદ જિલ્લો વૃક્ષની દ્રષ્ટિએ પ્રથમ નંબરે છે વન વિસ્તાર બહારના વિસ્તારની વૃક્ષ ગણતરી પ્રમાણે આણંદ જિલ્લામાં અડસઠ પોઈન્ટ બાર પ્રતિ હેક્ટર વૃક્ષો આવેલા છે જે સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબરે છે અને અમારો એવો પ્રયત્ન છે કે સૌની સાથે મળીને આ પ્રથમ નંબર જાળવી રાખીએ